रेलवे स्टेशन इन ऊंचाई के प्रकार चित्रपट। ओके चले, फर्स्ट शू छे तुम्हारे लेसन ओनली फॉर જોવાનો છે। ઓકે બેટા ચલો। શું કે છે, તમે ધોરણ 5 પાસ કરી ધોરણ 6 માં આવી ગયા છો। ધોરણ 5 માં તમે શું કર્યું, આપણે લેસન આપણે તમને ખબર છે કે 7th સ્ટાન્ડર્ડ માં તમે લોકો ચિત્રપાઠ ભણી ગયા છો, 8th સ્ટાન્ડર્ડ માં પણ ચિત્રપાઠ તમે લોકો ભણો છો। ચલો હવે તમારે લેસન જોવાનો છે। ઓકે ચિત્રમાં શું દેખાય છે એ તમારે કહેવાનું છે। ચિત્ર માટી સ્ટોલ બુક સ્ટોલ યસ યસ યાત્રીઓ ટ્રેન યાત્રીઓ ટ્રેન શૌચાલય વેરી ગુડ ટિકિટ ચેકર ઓકે વેરી ગુડ ઘડિયાળ યસ ઘડિયાળમાં કેટલા વાગ્યા ચાલીસ છે। ઘડિયાળ ચાલીસ ચાર ચાર ને ને ચાલીસ છે ચાલીસ યસ શાકભાજી વાળા સાફ સફાઈ વાળા સાફ સફાઈ વાળા છે કુલી છે બરાબર બધા જ ડસ્ટબિન ચિત્રમાં દેખાય છે છે ડસ્ટબિન છે રાઈટ પછી બેન્ચ છે બેઠવા યસ બધી જ વસ્તુ તમને બતાય છે બરાબર ચલો ઘાસ પીસ હવે તમારે નોટ્સ તમારી આવશે પ્રશ્નોના ઉત્તર આપવાના છે ફર્સ્ટ શું કે છે ફર્સ્ટ પ્રશ્ન નંબર 1 ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ચિત્રમાં ચિત્રમાં ટિકિટ ટિકિટ ચેકર મુસાફરો ચેકર વન બાય વન બેટા મુસાફરો તો તમારે તમારા ક્વેશ્ચનનો રિવિઝન પણ થઈ જશે અને સાથે સાથે તમને આગળના ક્વેશ્ચન પણ લખવાના છે કયા કયા સ્ટોલ દેખાય છે તો કે ટી સ્ટોલ એન્ડ બુક સ્ટોલ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે ઘડિયાળમાં ચાર ને ચાલીસ 4 કલાક 40 મિનિટ થઈ છે પછી પ્રશ્ન નંબર 4 રેલવે સ્ટેશનમાં કયા કયા ફેરિયાઓ નજરે પડે છે રેલવે રેલવે સ્ટેશનમાં ફ્રૂટ વાળો બે ફેરિયા નજર પડે છે રાઈટ મીઠાઈ વાળો અને ફળ વાળો બે ફેરિયાઓ નજરે પડે છે ચલો હવે પ્રશ્નોના ઉત્તર આપવાના છે જે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન લખ્યા ને એના ઉત્તર આપવાના છે બરાબર ફેર બુક બધા જ તમારી પાસે રાખજો થર્ડ ક્વેશ્ચન પછી ફોર્થ થી આપણે લખવાનું હતું બરાબર ફિફ્થ થી ફોર્થ લખાઈ ગયા હતા યસ મેમ ઓકે ચલો ફર્સ્ટ ક્વેશ્ચન રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં કયા કયા સ્ટોલ જોવા મળે છે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં બુક સ્ટોલ ટી સ્ટોલ રેલવે સ્ટેશન એક કોઈ પણ એક ગર્લ્સ વાત છે રૌજાણી સાની રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં ચા પુસ્તક ફળ નાસ્તો વગેરેને સ્ટોલ જોવા મળે છે સેકન્ડ કઈ કઈ સૂચનાઓ લખેલી હોય છે રૂહીન વિરાણી બસ સ્ટેશન કે રેલવે સ્ટેશન માં નીચે મુજબની સૂચનાઓ લખેલી જોવા મળે છે સ્વચ્છતા જાળવો કચરા પેટીમાં જ નાખો ખિસ્સા કાતરુંથી સાવધાન રહો શાંતિ જાળવો
ટિકિટ માટે લાઈનમાં ઊભા રહો, જ્યાં ત્યાં થૂકો નહીં, ધૂમ્રપાન કરવું નહીં. ઓકે, નેક્સ્ટ છે કાનાની ફાતેમા. સૈયદ મરઝિયા. ઓકે, મિસ્બા શેખ. કયા વિભાગ અને કાર્યો હોય છે રેલવે સ્ટેશનમાં? પ્લેટફોર્મ વિભાગ, પ્રતીક્ષા વિભાગ, પુનરાયારી વિભાગ, શૌચાલય વિભાગ વગેરે વિભાગ હોય છે. જ્યારે ટિકિટ પૂછપરછ રિઝર્વેશનની બારી હોય છે બસ સ્ટેશન. ઓકે, ગુડ. ફોર્થ, લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? રાજાણી, રાજાણી મામ ગીત કરું. વોઇસ નાયાની માર્ગદર્શન. રાજાણી નો ટર્ન આવી જાય પછી. ચલો, નયાણી મોદેસા. યસ મેમ. સ્ટાર્ટ બેટા. લાઉડસ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે? લાઉડસ્પીકર દ્વારા સ્ટેશન પર આવનારી બસ અને રેલગાડીના સમય વિશેની સૂચના, બસ કે રેલગાડી આવે કે ઉપડે ત્યાં તેના સ્થળ, પછી બેટા તારો અવાજ નથી આવતો. પોતાનો માલ સામાન સાચવીને રાખવો. વેરી ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચલો ફિફ્થ ક્વેશ્ચન થી તમારે લોકોને લખવાનું છે. ક્વેશ્ચન નંબર 5, કયા કયા ફેરિયાઓ જોવા મળે છે? ચલો હવે બધાએ નોટ ડાઉન કરવાનું છે. હું અહીંથી સ્ક્રીન છે સ્ટોપ કરું છું. ઓકે બેટા, ચલો લખવાનું સ્ટાર્ટ કરો. બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનમાં ફળ વેચનારો, સિંગદાણા, ચોકલેટ, બિસ્કીટ વાળો, પાણીના પાઉચ વાળો, ઠંડા પીણા વગેરે ફેરિયાઓ જોવા મળે છે. ઓકે મેમ, વી હેવ ટુ રાઇટ ધીસ? યસ બેટા, ક્વેશ્ચન નંબર 4 એન્ડ 5 બોથ. હા, યસ યસ. 6 ક્વેશ્ચન ક્લિયર થઈ જાય ને બેટા પછી હું સ્ટોપ કરું છું, એટલે બંને સાથે લખાઈ જાય. ઓકે બેટા, ચલો બધા ફટાફટ લખી લો. તમારે લખાઈ જાય એટલે મને કયો બેટા. ચલો ઝડપથી લખાઈ જાય એટલે મને કહો બેટા. યસ મેમ. બેટા ડોન્ટ સ્પીક. યસ, ફોર્થ એન્ડ ફિફ્થ એન્ડ સિક્સ બોથ. યુ હેવ રાઇટ બેટા? નહીં મેમ, બાકી છે. ઓકે ઓકે, યસ
ચલો બેટા કમ્પ્લીટ થાય એટલે મને કહેજો. યસ મેમ, બે મિનિટ. ઓકે. મેમ મેમ અંકિતા મેમ, મેમ ક્વેશ્ચન 6 માં આન્સર માં જાહેર સ્થળો ની સ્વચ્છતા પછી શું લખેલું છે? પણ લેક્ચર એક જ છે, વચ્ચે કટ થયેલો છે ને, એટલે ટુ લિંક છે. ઓકે ઓકે મેમ, ઓકે મેમ. ચલો કમ્પ્લીટ થાય એટલે મને કયો ઝડપથી. મેમ લખાઈ ગયું, બીજાને બાકી હશે બેટા, એ લોકોને લખી લેવા દો. ચલો કમ્પ્લીટ. નો મેમ. યસ મેમ, નો પ્રોબ્લેમ, ટેક અ ટાઈમ મેમ, બે મિનિટ. ઓકે. Mom, my work is finished. Good. Mom, my work also finished. Good, beta. Chalo. કરું બેટા કન્ટિન્યુ? યસ મેમ. ઓકે. ઓકે ચાલો, જે પોઈન્ટ્સ બાકી છે લખી નાખો. ફળની છાલ, ફળની છાલ કચરા પેટીમાં નાખવી, ફળની છાલ કચરા પેટીમાં નાખવી. મેમ આઈ તો લખવા. ચલો નેક્સ્ટ. ચલો મેં આના વિશે તમને કીધું હતું કાલે કે તમારે 5-6 સેન્ટેન્સ લખી આવવાના છે હોમવર્કમાં. લખ્યા છે કોઈએ? યસ ઓર નો? લખ્યા છે? હા મેમ. ચલો કોણે લખ્યા છે? મેમ મે લખ્યા છે. ચલો બોલો તો. જેને લખ્યા છે બોલો તો. ચલો તો ઝડપથી. મેમ શાળા વિશે કોણે લખ્યું છે? મેમ
મેં લખ્યું છે. બોલો ચલો. શાળા શાળાનો સમય સવારે 8 થી 8 વાગ્યાથી બપોરે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો હોય છે. હેલો બોલો બેટા. ઓકે ચલો આપણે આમાં જ કન્ટિન્યુ કરીએ. મેમ હું શાળા વિશે બોલું. યસ બેટા. શાળાનો સમય સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો છે. પછી પછી પાણીનો પાણી શાળામાં પાણી શાળામાં જે મેમ એટલે ટીચર સમજાવે તે ધ્યાનથી સાંભળવું જોઈએ. યસ બેટા. નેક્સ્ટ મેમ ઓકે ચલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. શું લખેલું આવે છે? આ જાહેર સ્થળો વિશે આપણે લખવાનું છે. ઓકે ચલો. શાળા, દૂધ મંડળી, આરોગ્ય કેન્દ્ર, ફોર્ટ શું છે, ગ્રામ પંચાયત, શાળામાં શું હોય શકે. ચલો શાળામાં શું હોય શકે છે? સ્વચ્છતા જાળવવાનું, કચરો કચરા પેટીમાં નાખો. યસ બેટા બધું લખવાનું છે, લખવા માંડજો. મેમ આ રીતે લખવાનું છે, આ જ રીતે પોઈન્ટ પાડીને લખવાનું છે. મેમ આ જ રીતે પોઈન્ટ પાડીને લખવાનું છે કે શાળામાં શું સૂચના આપવામાં આવે. બુકમાં લખવાનું છે મેમ. યસ ચલો કમ્પ્લીટ કરી લો પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે ચલો મેમ 2 મિનિટ. ઓકે બેટા. મેમ બાકી છે, બાકી છે લખી લો બેટા, કમ્પ્લીટ થાય એટલે મને કહો. ચલો યસ મેમ. યસ રોડ માં એટલે
ડન શું બેટા હરોળ એટલે લાઈનમાં મેમ લાસ્ટ સેન્ટેન્સ શું છે ફૂલ છોડનું જતન કરવું એટલે ફૂલ છોડ જે છે એનું જતન કરવાનું એને આપણે સાચવવાના બરાબર અન્ડરસ્ટેન્ડ હા મેમ લખાઈ ગયું મેમ લખાઈ ગયું મેમ લખાઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું બેટા બધાના યસ મેમ હા મેમ ઓકે ચાલો કન્ટિન્યુ નેક્સ્ટ છે દૂધ મંડળી દૂધ મંડળીમાં શું હોઈ શકે સમયસર દૂધ મંડળીમાં દૂધને જમા કરાવવું બરાબર સ્વચ્છતા જાળવવી દૈનિક નોંધપોથી એટલે કે તમે જે દૂધ લેવા જાઓ છો એ દૂધની વેઇટ બેટા વેઇટ તમે જ્યાં દૂધ લેવા જાઓ છો એ દૂધની યાદી કરવી બરાબર દૂધની યાદી કરવાની ઓકે ચલો નોટ ડાઉન કરી લો બેટા લઈ લે માથે લખું ચલો લખી લો બેટા બીજો લઈ લે ને યાર કોનો માઇક ઓન મ્યુટ છે બેટા કોનો માઇક અનમ્યુટ છે આમાં એક પોઈન્ટ લખવું હોય તો શું લખી શકીએ ખબર છે લાઈનમાં ઉભા રહેવું દૂધ લેવા જાઓ તો લાઈનમાં ઉભા રહેવું પડે ને વ્યવસ્થિત શાંતિ જાળવવી લાઈનમાં ઉભા રહેવું બરાબર ઓકે ગુડ મેમ લખાઈ ગયું શાંતિ જાળવવી ચલો લાસ્ટ પોઈન્ટ હતો શાંતિ જાળવવી એ લખી નાખો લખાયું બેટા ઓકે નેક્સ્ટ છે આરોગ્ય કેન્દ્ર એટલે દવાખાનું ચલો દવાખાના પર મેમ અને ચારિત પોઈન્ટ છે યસ બેટા દવાખાનું બે બાળકો ચાલો ઓકે સંમતિ પત્રક એટલે તમારે કોઈની પરમિશન લેવી છે બરાબર તો પરમિશન લેવી છે તો એમાં સહી કરવાની ચલો ઝડપથી લખી નાખો ચલો કમ્પ્લીટ થઈ ગયું બેટા નહીં મેમ બે મિનિટ નહીં મેમ બે મિનિટ મેમ હા ખબર છે Now clean beta. Clear. Wait beta, wait.
मैम लास्ट जो बाकी है मैम करो नहीं वेट वेट वन मिनट बेटा ओके मैम एक दो मिनट ओके बेटा मैम एक मिनट मैम लास्ट सम्मति सम्मति पत्र मैम थैंक यू ओके गुड बेटा लव एक मिनट मैम थैंक यू थैंक यू वन मिनट बेटा माधवानी सकीना माधवानी सकीना हेलो माधवानी सकीना माधवानी सकीना બેટા આ લેસન કમ્પ્લીટ થઈ જાય ને એટલે આ લેસનની પીડીએફ બનાવી અને મને શેર કરી દેજો ઓકે સકીના ઓકે ઓકે મેમ ઓકે ચલો કન્ટિન્યુ કરું બેટા યસ મેમ યસ મેમ મેમ મેં તમારે વોટ્સએપ પર મારું નામ ને રોલ નંબર ને મોકલું છે ઓકે બેટા ચલો લાસ્ટ છે ગ્રામ પંચાયત એમાં શું સૂચનાઓ આપવામાં આવે જન્મ અને મરણની નોંધ 21 દિવસમાં કરાવી લેવી 15 દિવસ બાદ એ અંગેનો પ્રમાણપત્ર મેળવી લેવું સેકન્ડ ઘરવેરો પાણીવેરો જમીનનો વેરો નિયમિત રીતે ભરવો કોઈ ઉપનાશો કરતા કરતા લખે છે વેરો એટલે ટેક્સ નિરક્ષરતા અંધશ્રદ્ધા વહેમ વ્યસન કુરિવાજ અને કુસંપ દૂર કરો વૃક્ષો ઉછેરો વૃક્ષો વાવો પર્યાવરણનું જતન કરો ફિફ્થ શું કે છે 7, 12 અને 8 આના જમીન ઉતારાની નકલ તલાટી પાસેથી તરત મેળવી શકાશે ગ્રામ સભાની હાજરીમાં અવશ્ય આપો શું કે છે ગામમાં સમરસતા અને પરિવારિક ભાવના જાળવવી એ દરેક ગ્રામવાસીની ફરજ છે પહેલો પોઈન્ટ શું કે છે કે જન્મ અને મરણની 21 દિવસમાં નોંધણી કરાવી લેવી એટલે તમને ખબર છે ડેથ સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ એ આપણે જન્મે કોઈ બાળક જન્મે છે તો કોઈનું મૃત્યુ થાય છે તો તરત આપણે મેળવી લેવું જોઈએ પછી પાણીનો છે હાઉસ ટેક્સ છે વોટર ટેક્સ છે લેન્ડ ટેક્સ છે એ બધા ટેક્સ છે આપણે નિયમિત રીતે ભરવા જોઈએ નિરક્ષરતા એટલે કે અનએજ્યુકેટેડ અંધશ્રદ્ધા એટલે બધા જે વહેમ રાખતા હોય ને બધી જે રૂમર બધી જે અફવાઓ એનેથી આપણે દૂર રહેવું જોઈએ વૃક્ષો ઉછેરો વૃક્ષો વાવો પર્યાવરણનું જતન કરવું જોઈએ પછી આ જે છે ને 7, 12 અને 8 અ એ બે કલમ છે લો માં હોય ને લો એટલે મીન્સ કે લોયર લોયર છે આપણે અમુક જે કાર્ય કરવા હોય તો આપણે એ કલમનો અમલ કરવો જોઈએ તો આમ જમીન ઉતારાની નકલ તલાટી પાસેથી તરત મેળવી લેવી એટલે જે જમીનના દસ્તાવેજના કાગળિયા છે એ તરત જ મેળવી લેવા જોઈએ ગ્રામ સભામાં નિયમિતપણે હાજરી આપવી આવશ્યક છે ગામમાં સામાજિક સમરસતા અને પારિવારિક ભાવના જાળવવી એ દરેક ગ્રામવાસીની ફરજ છે એટલે બધાએ હળી મળીને રહેવું જોઈએ બરાબર અને પરિવારની ભાવના કેળવવી જોઈએ ચલો લખાય એટલે મને કહેજો ઓકે યસ મેમ મેમ પ્રમાણપત્ર પછી શું લખ્યું છે
પ્રમાણ પત્ર મેળવી લેવું. ઓકે. ચલો અહીંયા છે તમારા લોકોનો લાસ્ટ, આપણે એક પોઈન્ટ બાકી છે એ પોઈન્ટ કરીએ એટલે પછી શું થશે, એ પોઈન્ટ આપણે સ્ટડી કરશું એટલે આપણે પછી ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થશે. ઓકે? યસ મેમ. જમીન તારાની નકલ થઈ ગયું મેમ. મેમ બાકી છે હજી. ઓકે બેટા. ઓકે કન્ટિન્યુ. કમ્પ્લીટ થાય એટલે કહેજો બેટા. મેમ લખાઈ ગયું બધાને? નહીં મેમ, એક મિનિટ. નહીં મેમ, બાકી છે. ઓકે બેટા લખી લો. હાજરી અવશ્ય આપો. કોઈકનો માઇક અનમ્યુટ છે બેટા, માઇક મ્યુટ કરી દો તો. ઓકે નો પ્રોબ્લેમ. મેમ લખાઈ ગયું. ઓકે યુ ઓલ હેવ રિટન બેટા? યસ મેમ. ઓકે ચલો લાસ્ટ ક્વેશ્ચન છે. બસ સ્ટેશન પર શું જોવા મળે છે? ખિસ્સા કાતરોથી સાવધાન રહો, થૂકવા માટે થૂકદાનીનો ઉપયોગ કરો, કચરો કચરા પેટીમાં નાખો, તમારી ફરિયાદ લખીને ફરિયાદ પેટીમાં નાખો, 5 બિનવારસી ચીજ વસ્તુઓ એટલે કે અજાણી ચીજ વસ્તુઓને અડવું નહીં ને કાર્યાલયમાં જાણ કરવી. બરાબર? વેટ બેટા. ચલો ઝડપથી લખી લો. અને પછી લાસ્ટ ક્વેશ્ચન નંબર 3 છે. ઓકે ક્વેશ્ચન 3 કમ્પ્લીટ થશે એટલે લેસન 1 કમ્પ્લીટ થઈ જશે. યસ મેમ. આ કોમેલ અબ્બાસ હૈદર અલી કોની આઈડી છે બેટા? બહુ માઇક અનમ્યુટ રહી જાય છે તારો. માઇક મ્યુટ કરી દે બેટા. ચલો કમ્પ્લીટ. નહીં મેમ, એક મિનિટ. નહીં મેમ. ઓકે ઓકે.
કમ્પ્લીટ થાય એટલે કયો બેટા મને થોડી સ્પીડમાં લખજો, એટલે છેલ્લા જે આપણે ફોર જે શબ્દ છે એ આપણે પૂરા થઈ જાય. ઓકે, એટલે આપણો ચેપ્ટર છે આજે કમ્પ્લીટ થઈ જાય. મેમ લખાઈ ગયું, બધાને લખાઈ ગયું બેટા? યસ મેમ, લખાઈ ગયું. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. ઉદાહરણ મુજબ આપણે લખવાનું છે, એક્ઝામ્પલ પણ લખવાનું છે. રેલવે તો રેલવે સ્ટેશન. ક્વેશ્ચન નંબર 3, ઉદાહરણ મુજબ લખો. રેલવે તો રેલવે સ્ટેશન. જહાજ તો બસ સ્ટેશન, બસ બસ સ્ટેશન. જહાજ બંદર. વિમાન, વિમાન મથક. રિક્ષા તો રિક્ષા સ્ટેન્ડ. હેલિકોપ્ટર તો હેલીપેડ. ઓકે, ચલો લખી નાખો ઝડપથી. એને પૂછો સ્ટોપ કરી દઉં. કમ્પ્લીટ બેટા? નો મેમ, એક મિનિટ. ઓકે.